नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गुजराती प्रथम सत्र में कार्य नंबर 6 ध्वनिय मार्ग जेना कवि छे मकरंद वजेशंकर दवे जेनो काव्य प्रकार छे उर्मी गीत। तो मित्रों आपणे आ काव्यना कवि छे तेना विषे आछेनो परिचय मेळवी लईए। कवि परिचय जन्म 13/11/1922 मृत्यु 31/1/2005 તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા। વર્ષો સુધી મુંબઈમાં રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદી ગામમાં વસ્યા। તેમને 1979 માં રણજીતના સુવર્ણચંદ્રક મળ્યો હતો। તો મિત્રો આ હતો કવિનો આજનો પરિચય। ત્યારબાદની વાત કરીએ તો કાવ્યમાં આવતા શબ્દાર્થની આપણે ચર્ચા કરીએ જેથી કરીને આપણે કાવ્ય સમજવામાં સરળતા રહે। તો ચાલો શબ્દાર્થની વાત કરીએ। પેલો શબ્દ છે રાત એટલે ગરીબ, અહીં એટલે કાવ્યમાં નિર્ભર એટલે જેમાં તાકાત નથી, જોર નથી, જોમ નથી, તે જુદા આગ એટલે જિંદગી અંગેની જુદી જુદી સમજ, લોટ એટલે ચલણી નાણું, ખોટ એટલે નુકસાન, ઉપરવાળી એટલે પરમેશ્વર અથવા આપણે જેને ઈશ્વર અથવા ભગવાન કહીએ છીએ તે, માલમાલ એટલે વૈભવશાળી સમૃદ્ધ, કેતા એટલે કહેતા, બાદમાં વિધિ બાદ એટલે પ્રેમ ભર્યું આલિંગન કરીને, અડખે પડખે એટલે આજુ બાજુ, લીલું આ એટલે લીલા રંગનું આકાશ, હેત એટલે પ્રેમ, હેતુ ગણાતું એટલે સ્વાર્થી, દોઢિયા પૈસા ધન અથવા દોઢ પૈસાનો સિક્કો, પ્રેત એટલે અવગતિયો જીવ, અહીં એટલે કાવ્ય પૈસા પાછળ રઘવાયા થતા લોકો, ભારી એટલે જોઈ, અમથું એટલે કસા સ્વાર્થ વગરનું, ફોરું એટલે મહેકું, ધૂળીએ માર્ગ એટલે ધૂળ વાળો રસ્તો, અહીં એટલે કાવ્યમાં સાદા અને સ્વાત્વિક જીવનનો માર્ગ। તો મિત્રો આ હતા કાવ્યમાં આવતા શબ્દ જેની આપણે ચર્ચા કરી। તો મિત્રો મારી પાસે ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક છે, આપ પણ આપણું પાઠ્યપુસ્તક તમારા હાથમાં રાખો જેથી કરીને કાવ્ય સમજવામાં સરળતા રહે। મિત્રો આપ જાણો છો કે શહેરની સાથે સાથે ગામડાનો પણ વિકાસ થયેલો છે। શહેરમાં જે વાતાવરણ હોય છે એનાથી કઈ અલગ જ પ્રકારનું વાતાવરણ ગામડામાં રહેલું છે। ગામડાના જયારે આપણે રસ્તાઓ ધૂળીઓ માર્ગ એટલે ગામડામાં ધૂળીઓ માર્ગ એટલે શું, ગામડાના રસ્તાઓ જ્યાં શહેર જેટલી સુવિધાઓના રસ્તાઓ ન હોય છતાં પણ આપણે આનંદ આપે છે કે ગામડાનું જે વાતાવરણ છે કુદરતી વાતાવરણ તેમાં રહેવાનો અને જીવન વિતાવવાનો આનંદ કઈક અમેરો જ હોય છે તેવી વાત પણ અહીં આ કાવ્યમાં કવિએ કરી છે। અહીં મુખ્ય ભાવ જે રહેલો છે કવિએ કીધું છે કે જીવન જીવવાના બે માર્ગો છે, એક ધૂળીએ માર્ગ જવાની વાત કરી છે એટલે કે સાધુ અને સ્વાર્થિક જીવન જીવવાની વાત કરી છે, બીજું ધન કમાવવાનો રસ્તો જે સાંકડી ગલી જેવો છે જેમાં ગુંગળામણ થાય છે, જેમાં જીવન જીવવાની ખૂબ જ અનેરો આનંદ મળતો નથી। મિત્રો પૈસા કમાવવા માટે માણસમાં સ્વાર્થ મતિ જન્મે છે, જે લોકોને બીજાને નુકસાન કરીને અથવા તો દગો પ્રપંચ લોભ લાલચ કરીને પૈસા કમાય છે, પરંતુ સાધ્ય અને સ્વાર્થિક જીવન જીવવા માટે આ કઈ કસાની જરૂર રહેતી નથી તેવી વાત પણ કવિ આ કાવ્યમાં કરી છે। તો મિત્રો આપણે કાવ્ય સમજવાની શરૂઆત કરીએ તો કવિ એ આ કાવ્યમાં માણસ માણસ વચ્ચેના પ્રેમને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે। દુનિયામાં સૌથી કોઈ મૂલ્યવાન સંબંધ હોય છે તો એ છે માણસ માણસ વચ્ચેનો પ્રેમ, પરંતુ માણસ છે એ ધન અને વૈભવ કમાવાની લાલસામાં માણસ માણસ વચ્ચે આજે સ્વાર્થ ઉભા થઈ ગયો છે, માણસ માણસ
મુખ્ય કારણ છે કે જલ્દી લોકોને ધનવાન બનવાથી પૈસા કમાવા છે, પરંતુ જે માણસ માણસ વચ્ચેની જે ભાઈચારાની ભાવના છે એ ભૂલી ગયો છે, એની વાત પણ આ કાવ્યમાં કવિએ કરી છે. જગતમાં સૌથી મૂલ્યવાન તો માણસ માણસ વચ્ચેના પ્રેમની લાગણી છે. ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અતન માનવીને સોમાન ભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે. શું કે છે કે પોતાના વર્તમાન સ્થિતિમાં મનુષ્યને ભવિષ્યની ચિંતા રહેલી છે કે આવનાર દિવસોમાં મારું શું થશે. એની ચિંતામાં માણસ છે પોતાની વર્તમાન પરિસ્થિતિનો આનંદ છે ભૂલી જાય છે, લુપ્ત કરી નાખે છે, અને સોમાન ભેદ જીવવાનો સંસ્કાર આપી જાય જેવું આપણે છે. સોમાન ભેદ પોતાના આત્મબળથી બીજા લોકોને કઈ પ્રેરણા આપી જાય છે એવી વાત આ કવિએ આ કવિમાં કરી છે કે પોતાને જીવન એવું જીવવું જોઈએ. જીવન વિશેના ખ્યાલ તદ્દન જુદો જ હોય છે. માણસની જિંદગી જીવવાનો ખ્યાલ છે એ તદ્દન અલગ પ્રકારનો હોય છે. જીવન જીવવાના બે ભાગો છે, એક ધૂળિયો એટલે કે સાદા અને સ્વાર્થિક જીવનનો ભાગ અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસાવાળો. અહીં કવિએ બે માર્ગ બતાવ્યા છે જીવન જીવવાના, એક સાદો અને સરળ અને બીજો ધન સંપત્તિ કમાવાનો. પરંતુ અહીં કવિ ધૂળિયો માર્ગ ચાલવાનો આહવાન કરે છે, પરંતુ કવિ શું કહે છે અહીંયા ધૂળિયો માર્ગ ચાલવાનો આહવાન કરે છે, આપો કરે છે, પ્રેરણા આપે છે કે જે સાદા જીવન જીવવાની જે મજા છે એ ધન વૈભવ લાલસા વાળા જીવનમાં નથી. તો મિત્રો આપણે કાવ્ય ચાલુ કરીએ. કોણે કીધું છે ગરીબ છીએ, કોણે કીધું છે રાત, આપણે કોણે કીધું છે કે આપણે ગરીબ છીએ, કોણે કીધું છે રાત, રાત એટલે નિર્મળ જેનામાં કશું બોર નથી એવું કોને કીધું છે. કા ભૂલી જાય પ્રભુ ને ભોળા આપણા જુદા હે ભોળા મન. જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે, અલગ અલગ હોય છે, એમ તું શા માટે ભૂલી જાય છે. થોડાક નથી સિક્કા પાસે, થોડાક નથી નોટ આપણી પાસે, બીજાની સરખામણીમાં થોડાક સિક્કા નથી, થોડુંક ધન નથી, થોડીક નોટો નથી, થોડુંક ધન વૈભવ વાળું જીવન નથી, થોડીક નથી નોટ, થોડીક નોટો પણ નથી, જમણી નાનું પણ નથી. એમાં તો શું બગડી ગયું, એમાં તો સી ખોટ, એમાં આપણું શું બગડી જવાનું છે, એમાં આપણી સી ખોટ એટલે આપણે એમાં શું નુકસાની જવાનું છે, આપણે શું હાનિ થવાની છે. ઉપરવાળી બેન બેઠી છે આપણી માલમ ભાવ, ઉપરવાળી એટલે ઈશ્વર ભગવાન જેના પર આપણે સંપૂર્ણ શ્રદ્ધા હોય છે, એ પરમેશ્વરની બેન છે, ખૂબ જ સમૃદ્ધ છે, માલમ ભાવ છે, એમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. મનુષ્ય મિત્રો સૌથી વધુ ચિંતા હોય છે તો ભોજનની, પોતાનું પેટ ભરવાનું એ સૌથી મોટી ચિંતા રહેલી છે. પરંતુ આજનું ખાણું આજે આપણે ઈશ્વર આપી દીધું છે તો કાલની ચિંતા એના પર છોડી દીધું. ગુજરાતીનો એક સરસ કહેવત છે કે કીડીને કણ અને હાથીને મણ ઈશ્વર આપી દે છે, તો પછી આપણે ભવિષ્યની ચિંતા શા માટે કરવી જોઈએ. ભવિષ્યની ચિંતામાં આપણે વર્તમાનમાં જે જીવન જીવવાનો આનંદ છે એ આપણે ભૂલી જઈએ છીએ. ધોરીએ માર્ગ કઈક મળે જો આપણા જેવો સાપ, આ ધોરીએ માર્ગ આપણે ચાલશું સાદા અને સ્વાર્થિક જીવનના માર્ગે ચાલશું તો આપણા જેવા ઘણા લોકો આપણે મળશે, અને સુખ દુઃખની વાર્તા કહેતા વાતમાં ભીડી ભાગ, અને એની સાથે આપણે આપણા જીવનની જે સુખ દુઃખની વાતો છે એ કરશું, અને વાતમાં ભીડી વાત એટલે એને આપણે આલેખન આપશું અને આપણે વેઠીશું. ખુલ્લું ખેતર અડખે પડખે ને માથે લીલું વાવ, આપણી આજુબાજુ ખુલ્લા ખેતરો હોય છે, માથે લીલ રંગી લીલા રંગનું આકાશ પણ રહેલું હોય છે. વચ્ચે નાનું ગામનું બેઠું ક્યાંય આવો છે લાભ. અહીં આપણે કુદરતી વાતાવરણની વાત કવિએ કરી છે કે આપણું નાનકડું ગામ છે એ વચોવચ હોય છે ગામડામાં, અને આપણું વચ્ચે આપણું ઘર રહેલું છે, અને નૈસર્ગિક વાતાવરણ એટલે કુદરતી વાતાવરણની વાત કરી છે. આવું વહેવાનો લાભ બીજે ક્યાં મળશે. સોનાની તો સાંકડી ગલી હેતુ બનાતું હેત, સોનાની સાંકડી ગલી એટલે સોનું ધન દોલત રૂપિયા કમાવાનો રસ્તો એકદમ સાંકડો છે. જેમ આપણે કોઈ સાંકડી જગ્યામાં કે સાંકડા રસ્તામાં ચાલીએ છીએ ત્યારે આપણે મજા નથી આવતી, ગુમરા પણ થાય છે, તો અહીં જે ધન કમાવાનો રસ્તો છે એ ખરેખર ગુમરા પણ ભર્યો છે, બીજાને હેરાન
વાત બુદ્ધિ રહેલી છે જેના દ્વારા આપણે ધન દોલત કમાઈ છે ખરેખર સારી બાબત નથી હેતુ ગણાતો હેત એટલે સોનાની તો સાતની ગલી હેતુ ગણાતો હેત જે આપણે સ્વાર્થી છે સોના કમાવાનો રસ્તો છે બીજાને આપણે કોઈ માણસ પ્રતિ નિસ્વાર્થ ભાવે કામ નથી કરતા આપણે એની પાસેથી ધન કઈ રીતે મેળવવું એવું લાગી રહ્યું છે મેં વાત કરવામાં આવી છે દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોડે પ્રેમ દોઢિયા એટલે રૂપિયા ધન દોલત અથવા દોઢ પૈસાનો સિક્કો પરંતુ કેવો દી દોઢિયા એટલે રૂપિયા કમાવા માટે જે લોકો દોડે છે એટલે કવિએ કેવું કીધું છે જીવતા જોડે પ્રેત પ્રેત એટલે શું ભૂત પ્રેત જેને માણસ મૃત્યુ પામે પછી એમ જે મોક્ષ ન મળે તે ભૂત પ્રેત થઈ જાય છે એટલે હંમેશા આમ તેમ ભટેકા કરે છે તો અહીં કવિએ શું કીધું છે કે પૈસા પાસે પાછળ જે લોકો હરીફ માટે છે એ ભૂત પ્રેત ની વાર જિંદગી આપી ફરિયાદ કરે છે પરંતુ જેમ ભૂતને કઈ મોક્ષ નથી મળતો શાંતિ નથી મળતી એ રીતે આ લોકો જે પૈસા પાછળ દોડિયા રાખે છે હજી ધન કમાય તો હજી ધન કમી રહેવી લાલસા રાખે છે માનવી ભાળી અમતું અમતું આપણું પોરે વહાર માણસ ને માણસ જોઈને આપણા હૈયામાં કોઈ પણ જાતનો સ્વાર્થ વગર ઉભરાય વહાર ઉભરાય છે તેની વાત કરવામાં આવી છે નોટ કે સિક્કા લાખ નદીમાં ધોળીએ મારા બચ્ચા આપણી પાસે જે નોટ સિક્કા ધન દોલત વૈભવ છે નદીમાં નાખવાનો કે છે એટલે અહીંથી એનો ત્યાગ કરવાનો કે છે એનો બહિષ્કાર કરવાનો કે છે જો ધોળીએ મારા ચાલીએ તો આ બધું આપણે મૂકી દેવું પડે છે એવું જીવન જીવવા માટે નોટ ને સિક્કાને સાધુ અને સ્વાતિ જીવન જીવવા માટે નોટ અને સિક્કાને નદીમાં નાખી દેવાનું કે છે એટલે ધોળીએ મારા એટલે ચાલવાનું કહે છે અહીં ધનનું પ્રલોભન છોડીને સાદગી ભર્યા માર્ગમાં ચાલવાનું કવિ આહવાન કરે છે તો મિત્રો અહીં આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે તો અહીં આપેલા શબ્દ અને આ કાવ્ય છે એ તમારે તમારી સેટબોર્ડમાં લખવાનો રહેશે.